તદ્દન હલકા પ્રકારની થઈ રહી છે અને રહીશોના નાણાં સત્તાધીશો બારોબાર વેડફી રહ્યા છે, જેથી સરકારી નાણાં આવે છે તો પ્રજાના ટેક્સના પૈસામાંથી આવતા હોય છે અને આ પૈસાને પાલિકાના સત્તાધીશો પોતાની મનમાની ચલાવી આડેધડ કામગીરીઓ કરાવી અને તદ્દન હલકા પ્રકારની કામગીરીઓ કરાવી પ્રજાના ટેક્સના પૈસાનો દુરુપયોગ કરી રહ્યા હોવા છતાં તંત્ર આંખ આડા કાન કરી કોઈ પણ પ્રકારની તપાસ કરતો નથી. છેલ્લા 5 વર્ષના સમયગાળામાં પાલિકા દ્વારા કેટલા સીસી રસ્તાઓ બનાવવામાં આવ્યા અને ક્યાં ક્યાં વિસ્તારના રસ્તાઓ બનાવવામાં આવ્યા તે પણ એક તપાસનો વિષય છે. છેલ્લા 5 વર્ષના સમયગાળામાં સરકારી યોજનાઓની પાલિકાને કેટલી ગ્રાન્ટ આપવામાં આવી અને આપવામાં આવેલી ગ્રાન્ટના કેટલા કામો કરવામાં આવ્યા, જે કામો કરવામાં આવ્યા છે તે કામો યોગ્ય પ્રકારે થયા છે કે નહીં અને કઈ કંપની દ્વારા કરવામાં આવ્યા હતા તેની પણ તપાસ કરવાની જરૂર છે. હવે શહેરા નગરપાલિકાની ચૂંટણીના પડઘામ વગી રહ્યા છે ત્યારે પાલિકાના બાબુઓ પોતાનું નામ ચલાવવા માટે પાલિકાની તિજોરી ખાલી કરવાની નેમ આપવાની ને આડેધડ હલકા પ્રકારના સીસી રસ્તાઓની કામગીરી કરાવી પાલિકાના નાણાંનો દુરુપયોગ કરાતો હોય તેવું જણાઈ રહ્યું છે. હાલ જે સીસી રસ્તાઓ બનાવવામાં આવે છે અને જે રસ્તાઓ બનાવવામાં આવ્યા છે તે રસ્તા ઉપર માત્ર સિમેન્ટ અને રેતીનો માલ વાપરી હલકા પ્રકારની કામગીરી કર્યા બાદ કામગીરી યોગ્ય પ્રમાણે કરવામાં આવતી નથી, જેથી આવા હલકા પ્રકારના સીસી રસ્તાઓ બનાવેલા લાંબો સમય ચાલી શકે નહીં અને પ્રજાના ટેક્સના પૈસા ખોટી રીતે વેડફાઈ રહ્યા છે, જેથી પાલિકામાં જે કામો થઈ રહ્યા છે તે યોગ્ય પ્રમાણે કરવામાં આવે તો પ્રજાના ટેક્સના પૈસા વેડફાય નહીં તેવું ઉપલા અધિકારીઓએ ધ્યાન દોરીને કરવાની જરૂર છે. ઇકબાલ શેખનો રિપોર્ટ, S9 ન્યૂઝ, શહેરા.